नमस्कार विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित गम्मत एमां आगळ आपणे शुं शीखी गया छीए। चेप्टर 12 मां दशकावाळी बादबाकी। तो अहींया आजे आपणे शुं शीखवाना छीए तो के व्यवहारु दाखला, जेम आपणे वधीवाळा सरवाळामां, सादी बादबाकीमां, सादा सरवाळामां व्यवहारु दाखला शीखी गया छीए, ए ज प्रमाणे अहींया व्यवहारु दाखला शीखवाना छे, बराबर छे। तो आगळ मैं तमने कह्युं तुं ए प्रमाणे के एक रकम आपी हशे अने एना आधारे आपणे शुं करवानुं छे, तो के ए रकमना आधारे आपणे दाखलानी रकम बनावानी छे। अने एना आधारे तमने खबर पण पड़वी जोईए कि आमां सरवाळो करवानो छे के रकममां बादबाकी करवानी कहे छे। मिक्स दाखला तमने आप्या होय तो तमने कई रीते खबर पड़े कि कया दाखलामां सरवाळो करवानो छे अने कया दाखलामां बादबाकी करवानी छे। तो मैं तमने कह्युं तुं ए प्रमाणे कुल पूछ्युं होय, रकम वाँचवानी छे, समझवानी छे। जो रकममां कुल पूछ्युं होय, कुल केटलुं थाय, बराबर छे, उमेरवानुं भावना अंदर आवती होय, बराबर छे, उमेरवा वस्तु उमेरवानी थती होय, तो शुं करवुं पड़े, सरवाळो करवो पड़े। जो ओछू थयुं होय, बाद करवानुं पूछे, केटला वधे, केटला ओछा थया, बराबर छे, केटलुं ढोळાઈ ગયું, આવું બધું પૂછ્યું હોય, એટલે કે શું ઓછું થયું હોય તો શું કરવાનું છે, બાદબાકી કરવાની છે, બરાબર છે। ઉમેરવાનું હોય તો સરવાળો, બરાબર છે, અને ઓછું થયું હોય તો શું કરવાનું છે, બાદબાકી કરવાની છે। તો આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ, બરાબર છે। ત્યાર પછી તો તમને ખબર પડે જ કે દસકાવાળી બાદબાકી છે, સાદી બાદબાકી છે, બરાબર છે। જો તમને પહેલી ખબર એ પડતી હશે કે આ વસ્તુમાં સરવાળો કરવાનો છે કે બાદબાકી કરવાની છે, તો પાછળથી તમને ખબર પડી જ જશે કે દસકાવાળી બાદબાકી છે કે સાદી બાદબાકી છે, બરાબર છે। ચલો તો પહેલું ઉદાહરણ જોઈએ, શું કહે છે, જુઓ। આસિનના ક્લાસમાં ચોપડીઓ છે અને સત્તર ઉખાણા જોડકણાની ચોપડીઓ છે। કઈ ચોપડીઓ વધારે છે, કેટલી વધારે છે, ચલો આવું પૂછ્યું છે દાખલામાં તમને, શું કહે છે, આસિનના ક્લાસમાં 23 વાર્તાની ચોપડીઓ છે અને 17 ઉખાણા અને જોડકણાની ચોપડીઓ છે, કઈ ચોપડીઓ વધારે છે, કેટલી વધારે છે। તો જુઓ અહીંયા 23 વાર્તાની ચોપડીઓ છે અને 17 ઉખાણાની ચોપડીઓ છે, તો તમને અહીંયા જોતાં જ ખ્યાલ આવી જાય કે વાર્તાની ચોપડીઓ વધારે છે। કેમ, તો કે અહીંયા 23 છે, બરાબર છે, એટલે કે કઈ ચોપડીઓ વધારે છે, તો કે વાર્તાની ચોપડીઓ વધારે છે। હવે આપણને એવું પૂછ્યું છે કે કેટલી વધારે છે, બરાબર છે, શું કહે છે, કેટલી વધારે છે, તો શું કરવું પડશે, અહીંયા આપણે એ શોધવાનું છે કે વાર્તાની ચોપડીઓ ઉખાણા અને જોડકણાની ચોપડીઓ કરતાં કેટલી વધારે છે, તો શું કરવું પડે, બાદબાકી કરવી પડે, બરાબર છે। મેં આગળ કહ્યું એ પ્રમાણે કે કેટલી વધારે છે, કેટલી ઓછી છે, બે વસ્તુ વચ્ચેનો ડિફરન્સ ગોતવાનો હોય તો શું કરવું પડે, બાદબાકી કરવી પડે, બરાબર છે। અહીંયા આપણે વાર્તાની ચોપડીઓ અને ઉખાણા અને જોડકણાની ચોપડીઓ વચ્ચેનો શું ગોતવાનો છે, તફાવત, બરાબર છે, એટલે કે કેટલી વધારે છે। એવું પૂછ્યું હોત કે કઈ ચોપડીઓ ઓછી છે, તો શું આવત, ઉખાણા અને જોડકણાની ચોપડીઓ ઓછી છે, બરાબર છે। કેટલી ઓછી છે એવું પૂછ્યું હોત તો પણ શું કરવું પડત, બાદબાકી કરવી પડત। ચલો
બાદ બાકીમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ થશે. એટલે કે જો 23 મોટા છે એટલે 23 ઉપર મૂકવાના છે, ઓછા કેટલા છે 17, બરાબર છે. 23 ઓછા 17, 23 કયું શું છે? તો કે વાર્તાની ચોપડીઓ. ત્યાર પછી 17 શું છે? તો કે ઉખાણા અને જોડકણાની ચોપડીઓ. ખણાને જોડકણાની ચોપડીઓ. ચલો હવે શું કરવું પડશે? બાદબાકી કરવાની છે તો એકમ એકમની બાદબાકી કરીએ. તો કે 3માંથી 7 બાદ થાય? તો કે ના થાય. તો આ બાદબાકી કેવી છે? દસકાવાળી બાદબાકી છે. તો 3 ઉપર કેટલા આવશે? 3 ઉપર કેટલા આવશે? તો કે 13. કેમ 13 આવશે? તો કે અહીંયા 3માંથી 7 બાદ થાય નહીં, 3ની આગળ 2 દશક છે. તો 2 દશકમાંથી આપણે 1 દશક આગળ લઈ જઈએ એટલે 3ના થઈ જશે 13. હવે અહીંથી 1 દશક આપણે આગળ લઈ ગયા છીએ તો દશકના ઘરમાં 1 દશક ઓછો થઈ જાય, બરાબર છે. કેમ કે એ એકમના ઘરમાં જતો રહ્યો છે, બરાબર છે. તો 2 ઉપર કેટલા થઈ જશે? 1, બરાબર છે. હવે બાદબાકી થઈ શકે છે. ચલો 13માંથી 7 જાય તો કેટલા રહે? તો અહીંયા 7 છે તો 8થી ગણવાનું શરૂ કરો. 13 સુધી 8, 9, 10, 11, 12, 13 કેટલા વધે છે? 6. અને અહીંયા 1માંથી 1 જાય તો કેટલા રહે? જો અહીંયા 1માંથી 1 જાય તો કેટલા વધશે? 0, બરાબર છે. તમને એવું થશે કે અહીંયા મારે 0 મૂકવાના? તો હા, જે બાદબાકી થતી હોય એ જ પ્રમાણે કરવાની છે, બરાબર છે. તો અહીંયા આપણે શું પૂછ્યું હતું? કેટલી વધારે છે? કઈ ચોપડીઓ વધારે છે? તો કે વાર્તાની. કેટલી વધારે છે? તો કે અહીંયા આપણને જવાબ મળ્યો છે 6. એટલે આપણે શું કહી શકીએ કે 6 ચોપડીઓ વાર્તાની વધારે છે, બરાબર છે. શું લખી શકાય અહીંયા? 6 ચોપડીઓ શેની વધારે છે? વાર્તાની. વાર્તાની વધારે છે, બરાબર છે. આ રીતે તમને આવડવું જોઈએ, બરાબર છે. ચલો હજી વધારે એક ઉદાહરણ જોઈએ. આવું વ્યવહારુ દાખલાનું ઉદાહરણ જોઈએ. ચલો શું કહે છે જુઓ. આંબા પર 37 કેરીઓ હતી. આંબા પર 37 કેરીઓ હતી. પોપટનું એક ઝુંડ આવ્યું અને 29 કેરીઓ ખાઈને ઉડી ગયું. હવે આંબા પર કેટલી કેરીઓ વધી? ચલો રકમ જોતા જ તમને ખ્યાલ આવી જશે કે આમાં શું કરવું પડશે. તો કે આપણે અહીંયા શું કહે છે? આંબા પર 37 કેરીઓ હતી, પોપટનું એક ઝુંડ આવ્યું અને 29 કેરીઓ ખાઈને ઉડી ગયું. એટલે આંબા પર 37 કેરીઓ હતી, એમાંથી 29 કેરીઓ શું થઈ? તો કે ઓછી થઈ ગઈ. હવે આપણે શું ગોતવાનું છે? તો કે કેટલી કેરીઓ વધી? ઓછી થઈ ગઈ છે કેરીઓ, એટલે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે, બરાબર છે. તમને રકમમાં ખબર પડે જ કે આમાં શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. એ રીતે ના આવડે તો તમારી રીતે વિચારો કે તમારી પાસે 37 લખોટીઓ હોય, એમાંથી તમે 29 લખોટીઓ તમારા મિત્રને આપી દો છો,
બરાબર છે 37 લખોટીઓમાંથી 29 લખોટીઓ તમારા મિત્રને આપી દો છો. હું તમને હવે એવું પૂછું કે તમારી પાસે કેટલી લખોટીઓ વધી, તો તમે શું કરશો, 37માંથી 29 બાદ કરી દેશો અને જે જવાબ આવશે મને કહેશો કે આટલી લખોટીઓ વધી. બરાબર છે, તરત તમે આ રકમમાંથી આ રકમ બાદ કરી દેશો. બરાબર છે, એટલે અહીંયા પણ શું કરવાનું છે, આપણે 37માંથી કેટલા બાદ કરવાના છે, તો કે 29. બરાબર છે, શું કરવાનું છે, 37માંથી 29 બાદ કરવાના છે. ચલો શું કરીશું, પહેલાં એકમ એકમની બાદબાકી કરીશું. તો અહીંયા 7 છે એકમ, અહીંયા 9 એકમ છે, તો 7 એકમમાંથી 9 એકમ બાદ થાય નહીં. કેમ બાદ ના થાય, તો કે 7 નાના છે, 9 મોટા છે, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. તો આ બાદબાકી કેવી છે, દસકાવાળી બાદબાકી છે. ચલો અહીંયા 7 છે, અહીંયા 3 છે, બરાબર છે. હવે શું કરીશું, આપણે દસકો લેવો હોય તો અહીંયા 3 દશક છે, બરાબર છે. 7 ઉપર દસકો લેવો છે તો 7ની આગળ કેટલા દશક છે, 3 દશક છે. તો 3 દશકમાંથી 1 દશક આગળ લઈ જઈએ એટલે કેટલા થશે, અહીંયા 7 ઉપર 1 દશક વત્તા આ 7 એકમ, એટલે 10 વત્તા 7 એટલે કેટલા આવશે, 7 ઉપર 17. અને અહીંયાથી 1 દશક આપણે આગળ લઈ ગયા છીએ એટલે 3 દશકના કેટલા દશક થઈ જશે, 2. બરાબર છે. ચલો હવે 17માંથી કેટલાક આપણે બાદ કરવાના છે, 9. 9 છે તો 10થી ગણવાનું સ્ટાર્ટ કરો. ક્યાં સુધી, તો કે 17 સુધી. એ રીતે તમને ના આવડે તો 17 મીંડા કરી દો, લીટા કરી દો. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. હવે એમાંથી 9 બાદ કરો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા વધ્યા, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા વધ્યા, 8. બરાબર છે. અને અહીંયા 2માંથી 2 જાય તો 0. તો કેટલો જવાબ આવ્યો, તો કે 8. બરાબર છે, એટલે શું કહેવા માગે છે હવે, કે હવે આંબા પર કેટલી કેરીઓ વધી હશે, તો તમે તરત જ કહી શકો છો કે આંબા પર કેટલી કેરીઓ વધી હશે, 8 કેરીઓ વધી હશે. બરાબર છે, આ રીતે પૂછાય તો તમને હવે તરત જ આવડવું જોઈએ. બરાબર છે, આ શું છે, વ્યવહારુ દાખલા છે. બરાબર, ચલો હજી વધારે જોઈએ. શું કહે છે, જો મોગરાના છોડ પર 90 ફૂલ ખીલ્યા હતા. શું કહે છે, મોગરાના છોડ પર 90 ફૂલ ખીલ્યા હતા. ત્યાર પછી શું કહે છે, બાએ પૂજા માટે 32 ફૂલ તોડી લીધા. હવે મોગરાના છોડ પર 32 ફૂલ બાકી રહ્યા. ચલો આવું પૂછ્યું છે આપણને, શું કહે છે, જુઓ શું પૂછ્યું છે, કેટલા ફૂલ બાકી રહ્યા, એટલે શું કરવાનું છે, આપણે બાકી પૂછ્યું છે એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે આમાં શું આવશે, બાદ બાકી આવશે, એ રીતે ખબર ના પડે. તો 90 ફૂલમાંથી 32 ફૂલ શું કરી લીધા છે, તોડી લીધા છે, એટલે કે મોગરાના છોડ પર એટલા ફૂલ ઓછા થયા છે, એટલે શું કરવાનું છે, બાદ બાકી કરવાની છે. તો સૌથી પહેલાં અહીંયા શું મૂકીશું, 90 ઓછા કેટલા આવશે, 32. બરાબર છે, 90 ઓછા 32. ચલો હવે શું કરવાનું છે, તો કે એકમ એકમની બાદબાકી કરવાની છે. 0માંથી કેટલા બાદ કરીશું, 2. તો 0માંથી 2 બાદ થશે નહીં. કેમ, 0 નાના છે, 2 મોટા છે.
એટલે શું કરીશું, દસકો લેવો પડશે. તો દસકો લઈશું એટલે કે અહીંયા નવ દશક છે, તો નવ દશકમાંથી એક દશક આપણે આગળ લાવીએ, બરાબર છે. એટલે કે એક દશક વત્તા ઝીરો એકમ, તો કેટલા આવશે, ઝીરો ઉપર દસ જ આવશે, બરાબર છે. એક દશકમાં ઝીરો એકમ ઉમેરીએ તો દસના દસ જ રહે, એટલે અહીંયા આવશે દસ. અને નવ દશકમાંથી કેટલા દશક થઈ જશે, આઠ. કેમ, તો કે આગળ આપણે એક દશક એકમના ઘરમાં લઈ લીધો છે. ચલો હવે અહીંયા દસમાંથી બે બાદ કરીએ તો આઠ, આઠમાંથી ત્રણ બાદ કરીએ તો પાંચ, બરાબર છે. કેટલો જવાબ આવ્યો, અઠ્ઠાવન, બરાબર છે. શું પૂછ્યું હતું આપણને, મોગરાના છોડ પર કેટલા ફૂલ બાકી રહ્યા, તો મોગરાના છોડ પર કેટલા ફૂલ બાકી રહેશે, હવે અઠ્ઠાવન, બરાબર છે. કેટલા ફૂલ બાકી રહ્યા, અઠ્ઠાવન ફૂલ બાકી રહ્યા. તો આ રીતે તમને વ્યવહારુ દાખલાઓ પૂછાય તો તમને આવડવા જોઈએ. થેન્ક યુ.